ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ દ્વારા ભાડભૂત બેરેજ વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેન જમીન સંપાદિતમાં વળતરને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિના ખેડૂત આગેવાનો એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર સરકારની મહત્વકાંક્ષી યોજનાઓ વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેન ભાડાભૂત બેરેજ યોજનાઓમાં જમીન સંપાદિત કરવામાં આવી છે આ યોજના પ્રમાણે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી અને વલસાડમાં બુલેટ ટ્રેન અને વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેમાં જમીન સંપાદન અધિનિયમ બે હજાર તેરની કલમ છવ્વીસ વે મુજબ વળતર ચૂકવાયું છે અને ત્યારબાદ જ ખેડૂતોને જમીનનો કબજો સુપ્રત કર્યો છે જે યોજના પ્રમાણે ભરૂચ જિલ્લાના ખેડૂતોને દક્ષિણ ગુજરાતના ખેડૂતો જેટલું વળતર ન આપી આશ્વાસન જ આપવામાં આવતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને જો વહેલી તકે વળતર નહીં ચૂકવાય તો જે રીતે માંગરોળ તાલુકાના ખેડૂતોએ કામગીરી અટકાવી તે જ રીતે કામગીરી અટકાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને જમીન સંપાદનના એવ એવોર્ડની હોડી કરી માંગણી સ્વીકારવા માંગ કરી છે મોટી સંખ્યામાં ખેડૂતોએ જિલ્લાની સમન્વય સમિતિએ ભરૂચ જિલ્લા કિસાન મોરચાને એક આવેદનપત્ર સુપ્રત કર્યું તેના આધારે જિલ્લા કિસાન મોરચો ખેડૂતોની સાથે છે અને એ ખેડૂતોની એક જ માંગણી છે કે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ બે હજાર પંદરમાં લેન્ડ એકવીઝિશન એક્ટની તેલ જોગવાઈઓ જે પાછલી સરકારે વળતરના મુદ્દાથી વંચિત રાખ્યા હતા એ છવ્વીસ ઓગસ્ટ બે હજાર પંદરના રોજ સ્પેશિયલ લેન્ડ એકવીઝિશન એક્ટની એ ચોવીસથી ત્રીસની કલમ જે વળતરની છે એ લાગુ કરી એમાં એવી જોગવાઈ છે કે સંપાદન કરતાં પહેલાં જમીનની બજાર કિંમતને રિવાઇઝ કરવાની ત્યાર પછી જ જમીનનું પજેશન લઈ શકાય ને ત્યાર પછી એની કાર્યવાહી કરવાની એ કલમ એ જોગવાઈનું પાલન ન થતાં ખેડૂતોમાં એક આક્રોશ છે